કપડવન પંથકમાં ધાર્મિક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓની અગ્રેસર શ્રી કપડવન દશા પૂર્વાડ જ્ઞાતિમંડળ દ્વારા નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બ્રહ્માકુમારી માલાબેન દીપ પ્રાગટ્ય દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું અને જન્માષ્ટમીના મહિમા અને 32 કરોડ દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર અને શ્યામ સુંદરની વ્યાખ્યા સમજાવી હતી. યોગાવતાર શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ અને દેવાધિદેવ મહાદેવના માનવ જીવન ઉપરના પરિણામો સમજાવ્યા હતા. સત્યમ શિવમ સુંદરમ ગોપ ગોપીઓ તેમજ દેવકી વાસુદેવના શબ્દાર્થ ઉપર બ્રહ્માકુમારી માલાબેને વિસ્તૃત છણાવટ કરી હતી. સમારંભના મુખ્ય મહેમાનોમાં પરમ ભગવદીય શોભનાબેન બકુલેશભાઈ પરીખ, કપડવન દશા ખડાયતા વણિક પંચના પ્રમુખ પંકજભાઈ આયશાહ, સજાવટવાળાએ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી કપડવંજના જાહેર સમાજ જીવનમાં પૂરવાળા જ્ઞાતિ દ્વારા આપવામાં આવેલા યોગદાન બદલ પ્રશંસા કરી હતી. જ્ઞાતિમંડળના પ્રમુખો કીર્તન કે પરીખ, જયશ્રીબેન એ દેસાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે મંત્રીઓમાં ધર્મેશ કે પરીખ અને ભક્તિ ડી પરીખે અહેવાલ રજૂ કર્યા હતા. પ્રાર્થના નયનાબેન વી ગાડીએ કરી હતી. સંસ્થાના જ કલાકારોએ રાસ, ગરબા, નૃત્ય, નાટિકા, વેશભૂષા અને મટકા ફોડ જેવા કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મહિલા મંડળના ખજાનચી જ્યોતિબેન જે દેસાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું, જ્યારે ઉપપ્રમુખ રમેશભાઈ દેસાઈએ આભારવિધિ કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પારસ ભટ્ટ અને જીગર સાઉન્ડના કલાકારોએ સંગીત નિદર્શન કર્યું હતું. આ પ્રસંગે વતન પ્રેમી મુંબઈ વડોદરા સ્થિત રજનીકાંત બાયલાલભાઈ પરીખ અને બિપિનભાઈ બી શાહે આર્થિક યોગદાનની જાહેરાત કરી હતી. દાતા પ્રતિનિધિ અમદાવાદ રમેશભાઈ શંકરલાલ પરીખ, અન્ય દાતાઓ તેમજ સંસ્થાને સહયોગ આપનાર પત્રકારોની સંસ્થાના પ્રમુખ સુરેશ પારેખ, અખબાર નવેશો તેમજ વાડીના નવ સંસ્કરણના કારીગરોનું પણ આ કાર્યક્રમમાં અભિવાદન કરવામાં આવ્યું હતું. તારીખ 10-12 સપ્ટેમ્બર 2022 દરમિયાન કપડવન ટાઉન હોલમાં પરમ પ્રમાણ દર્શન અને નિરપ્રજ્ઞા ટ્રસ્ટ મુંબઈ દ્વારા કર્મને સાધના બનાવવાની કળા શ્રીમદ ભગવદ્ ગીતા પ્રવેશ અને યોજાનાર ફ્રી મેડિકલ કેમ્પના આયોજન અંગેની માહિતી કપડવંજના વતની અને રેક્સ લેબોરેટરીઝ મુંબઈવાળા રજનીકાંતભાઈ બી પરીખ દ્વારા આપવામાં આવી હતી. તેમાં સહભાગી થઈ કપડવંજની જાહેર જનતાને અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલનમાં બ્રિજેશ દેસાઈ, કલ્પેશભાઈ, શીલાબેન પરીખ, ગીતાબેન પરીખ, શીતલબેન દેસાઈ, ચારુબેન દેસાઈ, હરીશ દેસાઈ અને જ્ઞાતિના અગ્રણી ભાઈ બહેનોએ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બીજું શાસ્ત્રોમાં એ પણ બતાવ્યું કે શ્રી કૃષ્ણનો જન્મ એ સાગરમાં પીપળ 8 બંદરોમાં ફસાઈ ગઈ છે. કયા 8 બંદર? તો કે તન, મન, ધન, જન, સમય, કર્મ, સંસ્કાર, આના એવા બંદરોમાં બંધાઈ ગયા, ફસાઈ ગયા. પરંતુ જ્યારે આ સૃષ્ટિ ઉપર શ્રી કૃષ્ણ અવતરિત થાય છે ત્યારે એના બધા જ, પરંતુ આપણે આપણા વિવેકને હવે જાગૃત કરવાની જરૂર છે કે શું પીપળાના પાંદડા ઉપર રાધા કૃષ્ણનું શરીર કઈ રીતે રહી શકે? પરંતુ પીપળાનું પાન એ પવિત્ર છે, માતાઓ પીપળાની પૂજા પણ કરે છે. આ સંસારરૂપી સાગરમાં જો પવિત્ર પુરુષ હોય, પવિત્ર રચના હોય અને પ્રથમ રચના હોય તો એ રાધા અને કૃષ્ણ છે. અને જ્યારે આ સૃષ્ટિનો વિના ઉજવવામાં આવે છે.
દેવકી અર્થાત દેવી કુળની આ